આંકડાશાસ્ત્રનો દાખલો આપણે ગણીએ, વર્ગ અને આવૃત્તિ આપેલા છે, વર્ગ 500 થી 520, 520 થી 540, 2020 નો વધારો છે, ફ્રીક્વન્સી આપેલી છે 12, 14, 8, 6 અને 10, 12, 14, 8, 6 અને 10. આ આવૃત્તિ વિતરણમાં 50 કારીગર એટલે ફ્રીક્વન્સીનો સરવાળો F5, તો આ સિગ્મા F5 તો આપણને રકમમાં આપી દીધો છે 50, કુલ કેટલા કારીગર છે 50. આ આવૃત્તિ વિતરણનો મધ્યક મેળવવાનો છે, અહીંયા આપણે લખવું પડશે મધ્યક એક્સ બાર મેળવો, મધ્યક એક્સ બાર મેળવવાનો છે અત્યારે. હવે જો અહીં મધ્ય કિંમત XI અને પછીનું ખાનું UI અને છેલ્લું ગુણાકારવાળું ખાનું FIUI, કોનો ગુણાકાર? FI ઇન્ટુ UI, FIUI નો ગુણાકાર. હવે મધ્ય કિંમત એટલે 500 અને 520ની વચ્ચેની કિંમત કઈ આવે? 510. 520 અને 540ની વચ્ચેની કિંમત કઈ આવે? 530. જો અહીંયા પણ વર્ગમાં 20-20નો વધારો અને અહીંયા પણ કેટલાનો છે? 20-20નો વધારો. આના પછી આવે 550, એના પછી આવે 570 અને છેલ્લે આવે 590. હવે XI એટલે કે મધ્ય કિંમતવાળા ખાનામાં આપણે ક્યાંક ધારેલો મધ્યક લેવાનો, એક વચ્ચેની સંખ્યા આપણે લેતા તમને ખ્યાલ છે 550. અને UI વાળું ખાનું સંખ્યા રેખાની લાઈન આવે જ્યારે સતત વર્ગ હોય ત્યારે 0, -1, -2, નીચે 1 અને 2. હવે FIUI નો ગુણાકાર જો ફ્રીક્વન્સીનો આવૃત્તિ સાથે UI નો આવૃત્તિ સાથે ગુણાકાર, 12 2 કેટલા થાય? -24. 14 1 14, 8 × 0 એટલે 0, 6 1 6 અને 10 2 20. હવે જો 20 ને 6 26, આનું સાદુરૂપ આપવાનું છે સિગ્મા FIUI. આ ખાનાનું સાદુરૂપ આપણે આપીએ, 20 ને 6 26, 26 માંથી -24 જાય એટલે +2 વધે, અને 2 માંથી હજી બીજા 12 કાઢો એટલે -, જો 20 ને 6 26, 26 માંથી 20 જાય +2, હજી 14 માંથી બીજા 2 પ્લસ કાઢો એટલે -12. હવે દાખલો આપણે ગણીએ કઈ રીતે? પદ વિચલનની રીતે સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ σFIUI σFI ઇન્ટુ H. હવે ધારેલો મધ્યક આપણે લખવો પડશે 550, σFIUI આવૃત્તિનો સરવાળો, આ ખાનાનો સરવાળો આપણી પાસે છે -12, અને σFI ફ્રીક્વન્સીનો સરવાળો 50 ઇન્ટુ H. H એટલે વર્ગ લંબાઈ, વર્ગમાં થતો વધારો એને કહેવાય વર્ગ લંબાઈ. કેટલા કેટલાનો વધારો થાય છે? 20-20નો વધારો થાય છે એટલે કે વર્ગ લંબાઈ 20. તો ગુણાકારમાં લખી નાખું 20, મીંડું જાય. હવે જો 550 માઇનસ, પ્લસ માઇનસ કેવા થાય? માઇનસ. 12 ભાગાકારમાં 5, 5 2 10, 2 ને મીંડું 5 4 20. 550માંથી 2 જાય એટલે 48, અને બીજા 0.4 જાય એટલે કે 547.6 આ આપણો મધ્યક. સાદુરૂપ આપવાનું છે, પોઈન્ટ વાળો ભાગાકાર આવે છે અને કેટલો આવે? 547.6.